रोटरी इंटरनेशनल डिस्ट्रिक्ट 3060 ना गवर्नर निहिर दवे आज श्री नवचेतन मध्या मंदिर वालिया की मुलाकात ली थी अने समुदाय अने तेनी सुविधाओं ने सुधारवाना हेतु थी श्रेणीबद्ध उद्घाटन अने बैठक योजी। मुलाकात की शुरुआत रूफ सोलर सिस्टम टॉयलेट ब्लॉक अने आरओ वॉटर प्लांट ना उद्घाटन साथ थी हती। श्री तमाम ने रोटरी फाउंडेशन द्वारा भंडोर पूरु पाड़वामां आव्युं हतुं। रोटरी क्लब ऑफ भरूच द्वारा त्यांना कैदीओ माटे बेसिक कम्प्यूटर कोर्स नी पहली बेच सफलतापूर्वक पूर्ण करवामां आवी। प्रमाणपत्रो मळता कैदीओ खूब ज आभारी अने लागणीशील हता। डीजी हाल नी सुविधाओनुं पण मूल्यांकन कर्युं अने जेल सुप्रिंटेंट साथे सुधारणा माटे संभवित क्षेत्रोनी चर्चा करी। आ मुलाकातनो हेतु कैदीओनी जरूरियातोने समजवा अने रोटरी क्लब ऑफ भरूच तेमज तेमनी मानसिक सुखाकारी पुनर्वसन अने सुखाकारीमां योगदान आपी शके ते रीते शोधवानो हतो। राज्यपाले समुदायना उत्थान माटे तेनी विविध જરૂરિયાતોને સંબોધિત કરવાના હેતુથી ચાલી રહેલા અને ભાવિ પ્રોજેક્ટ્સની ચર્ચા કરવા દાતાઓ સાથે બેઠક પણ યોજાઈ હતી। આ મીટિંગે રોટરી ક્લબને તેમના સમર્થન માટે દાતાઓનો આભાર વ્યક્ત કરવાની પણ સમુદાયને વધુ સારા માટે વધુ સહયોગ કરવાની રીતો પર ચર્ચા કરવાની તક પૂરી પાડી હતી। રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સમુદાયમાં સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરવામાં આવેલી બીજી પહેલ MIPRYC ખાતે સુધારેલા સ્વિમિંગ પુલના ઉદઘાટન સાથે મુલાકાતનું સમાપન થયું। અપગ્રેડ કરેલ સ્વિમિંગ પુલ ભરૂચના સભ્યો અને લોકોને શારીરિક પ્રવૃત્તિ અને મનોરંજનમાં જોડાવા માટે સલામત અને આનંદપ્રદ જગ્યા પ્રદાન કરશે તેવી અપેક્ષા છે। 13 ડિસેમ્બરના રોજ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા GCL સહયોગથી ભરૂચમાં પલ્લો મો ટ્રાફિક પાર્ક બનાવવામાં આવ્યો છે। તેના બીજા તબક્કાનું ઉદઘાટન ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિશ્રી અને ડીજી નિહિર દવેના હસ્તે કરવામાં આવશે। એકાંતરે રોટરી ગવર્નરની મુલાકાત વાલિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ વધારવા તેમજ સમુદાયના સુધારણા માટે વિવિધ હિતધારકો સાથે ભાગીદારને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વ નમસ્કાર મિત્રો, હું રોટેરિયન નિહિર દવે, હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું ડિસ્ટ્રિક્ટ 3060, રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3060। આજે હું રોટરી ક્લબ ઓફ ભરૂચ 1944માં જે ક્લબની સ્થાપના થઈ તેની આજે એઝ અ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની સત્તાવાર મુલાકાતે હું આવ્યો છું। મારી સાથે મારા વાઇફ વૈશાલીબેન દવે, મારી સાથે મારી ક્લબના પ્રેસિડેન્ટ એન્ડ ટીમ સારથીના મેમ્બર રિઝવાના મેડમ, ટીમ સારથીના સેક્રેટરી સંતોષસિંહ અમારી જોડે છે। સવારથી અમે ક્લબે કરેલા વિવિધ પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી। પહેલી મુલાકાત અમે શ્રી રંગ અવધૂત નવચેતન શ્રી રંગ નવચેતન વિદ્યાલય વાલિયામાં અમે સ્કૂલની મુલાકાત લીધી અને અમે રોટરી ફાઉન્ડેશન અને રોટરી ઇન્ટરનેશનલની હેલ્પથી જે અમે ગ્લોબલ ગ્રાન્ટ કરેલી સોલર પાવર સ્ટેશન, સોલર પેનલ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, આરઓ પ્લાન્ટ અને જેન્ડર બેઝ ટોયલેટ્સનું આજે લોકાર્પણ, અને જ્યારે છોકરાઓને આજે સોલર પેનલ એ લોકોને આજે અમે ફરીથી સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટનું વિતરણ કર્યું અને વી કેન સી ધ સ્માઇલ્સ ઓન ધ ફેસીસ ઓફ ધીસ બ્યુટિફુલ ચિલ્ડ્રન। એ છોકરાઓ એટલા બધા ખુશ હતા એના આજે એ લોકોને પ્લેગ્રાઉન્ડ હતું પણ એમની જોડે સાધનો નહોતા, આજે રોટરી ક્લબ ઓફ ભરૂચની મદદથી અમે સાધનો આપ્યા। અમે આજે લોકોને બોયઝ એન્ડ ટોયલેટ્સ, બોયઝ એન્ડ ગર્લ્સના ડિફરન્ટ ટોયલેટ્સ, જેન્ડર બેઝ ટોયલેટનું લોકાર્પણ કર્યું અને એ લોકોને શુદ્ધ પાણી મળે એ માટે અમે આરઓ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું। એ સાથે અમે ભરૂચની ડિસ્ટ્રિક્ટ જેલમાં કમ્પ્યુટર ક્લાસીસના ક્લાસ કરેલા 28 દિવસ પહેલા અને આજે એનું પ્રાઇઝ વિતરણ એટલે એ લોકોને સર્ટિફિકેટ અમે 28 છોકરાઓને, 28 અંડર ટ્રાયલ કેદીઓને અમે અમે સુપ્રત કર્યું। એ છોકરાઓને જ્યારે જોયા ત્યારે અમારી આંખમાં આંસુ આવી ગયા કે આ છોકરાઓને ક્યાં ભગવાને આવી જગ્યાએ મૂકી દીધા, બટ કર્મનું ફળ મળે છે એ સિદ્ધાંતથી અમે એક્સેપ્ટ કરી અને છોકરાઓને અમે વધારે હેલ્પ કરી શકીએ, એ લોકોને મેન્ટલ હેલ્થ અવેરનેસમાં કેમ્પ કરી શકીએ, એ છોકરાઓને વધારે કમ્પ્યુટર ક્લાસીસ, એડવાન્સ કમ્પ્યુટર ક્લાસીસની ટ્રેનિંગ કરાવી શકીએ એવું અમે આજે એ લોકોને બાહેધરી આપી છે। રોટરી ક્લબ ઓફ ભરૂચના 10 પરમેનન્ટ પ્રોજેક્ટ છે। તમે આપણું શાંતિવન સ્મશાન ગૃહ જોશો એ પણ રોટરી ક્લબ ઓફ ભરૂચના સહયોગથી ચાલે છે। રોટરી ક્લબ ઓફ ભરૂચનું ડાયગ્નોસિસ સેન્ટર છે અને મેં તમને જેમ કીધું કે નજીકના જ ભવિષ્યમાં 15 દિવસમાં અમે ઓરલ કેન્સર ડિટેક્શન અને સર્વાઇકલ કેન્સર ડિટેક્શન માટેના મશીન્સ પ્રોક્યોર કરી અને સમાજની સેવા માટે જે પણ સારામાં સારું કામ થશે અને ગ્રામજનો સુધી અમે પહોંચી અને એ કામ અમે વહેલામાં વહેલું તકે ચાલુ કરી દઈશું।
રોટરી ની વાત કરું તો પોલિયો ઇરેડિકેશનમાં રોટરી ઇન્ટરનેશનલની બહુ મોટી ભૂમિકા રહી છે. એવું જ અમે અત્યારે લિટરસી માટે પણ કામ કરીએ છીએ અને અમારે 100% સાક્ષર ભારત બનાવવા માટે અમે 100% કટિબદ્ધ છીએ. અમે ટીબી પેશન્ટ્સ એડોપ્શન કરીએ છીએ અને નવી માતાઓ જે લેક્ટેટિક વુમન હોય એ લોકો માટે પણ અમે હૂફ એવા પ્રોજેક્ટ કરીએ છીએ. તો રોટરી હંમેશા સમાજની સાથે છે અને સમાજની જોડે રહેશે એવી હું તમને બાહ્યદરી આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.